સમાચારમાં વાત કરીએ સિદ્ધપુર શહેરની, તો સિદ્ધપુરમાં બજરંગ સેના દ્વારા ભવ્ય મીટિંગ સાથે હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવ્યા. ગઈકાલ રાત્રે બજરંગ સેના દ્વારા હર હર મહાદેવ મંદિરમાં હરિશંકરના આરા ખાતે ભવ્ય મીટિંગ અને હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બજરંગ સેનાના હિતેશભાઈ મોદી રાષ્ટ્રીય મંત્રી, ગુજરાત પ્રદેશ સંયોજક અને જીમીભાઈ ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ, ઉમેશસિંહ રાજપૂત પ્રજાપતિ, અરવિંદભાઈ, મિહિરભાઈ સથવારા, કરણભાઈ વાઘેલા, ઉત્સવભાઈ યોગી, ભરતજી, સંદીપભાઈ, હિતેશભાઈ, કનુજી, પપ્પુભાઈ તેમજ સુનિલજી, પ્રવીણજી અને મહિલામાં ભવિનીબેન ભટ્ટ અને માયાબેન ચૌધરી તેમજ સિદ્ધપુર, પાટણ અને મહેસાણાથી આ મીટિંગની અંદર ભાઈઓ અને બહેનો જોડાયા હતા, જેમાં સિદ્ધપુર શહેરના ઉપપ્રમુખ એવા હિતેશભાઈ રાજપૂત અને સિદ્ધપુર શહેર સોશિયલ મીડિયા અધ્યક્ષ એવા બળવંતભાઈ રાણા સહિત બજરંગ સેનાના અધ્યક્ષ જોડાયા હતા. બજરંગ સેના અધ્યક્ષે જણાવ્યું હતું કે આવનાર સમયમાં દરેક જિલ્લા, તાલુકા અને ગામડે ગામડે બજરંગ સેનાની ટીમો બનાવીને સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવશે. રિપોર્ટર સુનિલ ઠાકોર, સિદ્ધપુર. જય શ્રી રામ. હું હિતેશ મોદી, બજરંગ સેના રાષ્ટ્રીય મંત્રી, ગુજરાત પ્રદેશ સંયોજક. આજે સિદ્ધપુર મુકામે જ્યાં મીટિંગ રાખેલી છે, આપણા હિતેશભાઈ રાજપૂતના નેતૃત્વમાં, જે આપણા સિદ્ધપુર શહેરના ઉપપ્રમુખ છે, અને સાથે બળવંતભાઈ ભીલ, જે આપણા સોશિયલ મીડિયાના અધ્યક્ષ છે, એમના નેતૃત્વમાં મીટિંગ ગોઠવી છે. તો આ મુખ્ય હેતુ આ મીટિંગનો આપણને આખા સિદ્ધપુરની અંદર જેટલા પણ આપણા હિન્દુ ભાઈઓ છે એમને જાગૃત કરવાનો કે બજરંગ સેના શું છે, આગામી સમયમાં સિદ્ધપુરમાં બજરંગ સેના શું હિન્દુત્વના કાર્ય કરશે, સનાતન ધર્મના શું કાર્ય કરશે, અને આગામી સમયમાં દરેક ગામ આજુબાજુના સિદ્ધપુર શહેરના બજરંગ સેનામાં વધારમાં જોડાય એવો ઉદ્દેશ સાથે અમે આજે ગુજરાત પ્રદેશની ટીમ સિદ્ધપુર ખાતે મીટિંગના ભવ્ય આયોજન માટે અહીંયા આવ્યા છીએ. અને આગળના સમયમાં હિતેશભાઈ રાજપૂત અને આપણા બળવંતભાઈના નેતૃત્વમાં આખી ટીમ તૈયાર થાય અને બજરંગ સેના ખૂબ જ આગળ વધે એવી આશા રાખીએ છીએ. જય શ્રી રામ. હું બજરંગ સેનામાંથી એક કાર્યકર્તા ગણો કે બજરંગ સૈનિક ગણો, ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષનું મને પદ મળેલું છે, જીમી હિન્દુ. આજે સિદ્ધપુર મુકામે મારા બકુલભાઈ, જે સિદ્ધપુરના પ્રમુખ બનાવેલા છે, એમને મીટિંગનું આયોજન કર્યું છે. ખૂબ જ સરસ આયોજન રહ્યું છે અહીંયાનું, અને ટૂંક સમયમાં આપણે ઓલ ઓવર આખા ગુજરાતમાં ટોપ લેવલે બજરંગ સેના ટૂંક સમયમાં આવવાની છે. ઘણા ખરા એવા શહેરો છે કે જિલ્લાઓ છે, તાલુકાઓ છે અને ગામડાઓ છે જે જાગૃત થવા માંડ્યા છે સનાતન ધર્મ પ્રત્યે. એટલે હું પણ એવી આશા રાખું છું કે તમે પણ જેટલા પણ હોય એ આપણા સનાતન ધર્મનો વિસ્તાર બનાવો, બજરંગ સેનાનો વિસ્તાર બનાવો અને ધર્મના કામમાં હંમેશા આગળ રહો. જય શ્રી રામ.